Hello, विद्यार्थी मित्रों नंबर स्कूल टू पलाश में विद्यालय YouTube चैनल में हम तृप्ति बालन के आपनो स्वागत करू छु ધોરણ 3 જો અને વિષય છે આપણો આસપાસ આપણે પૂછે છે પાઠ નંબર 20 19 નો પાઠ આપણે જોયો બરાબર ને એના પ્રશ્ન જવાબ જોયા ખરા ખોટા જોડકા વર્ગીકરણ જે ઘણું બધું જોયું ફક્ત જોઈ લેવાથી નહીં એની પાછળ તમારે મહેનત કરવાની છે વારંવાર વાંચવાનું છે લખવાનું છે અને સમજવાનું છે અને પાઠ આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ 20 નું પાઠનું નામ શું છે કેટલા એ કેટલા તો પહેલા આપણે આ પાઠમાં શું સમજાવવા માંગે છે તો એની આપણે સમજૂતી જોઈ લઈએ બરાબર તો ચાલો પહેલો મુદ્દો જોઈએ કે આપણી પ્રથમ શાળા આપણું ઘર છે ઘરથી જ આપણે એ શીખવાની શરૂઆત થાય બરાબર નાના બાળક નાનું એવું બાળક હોય તો સાવ નાનો હોય ત્યારથી એ શીખવાની શરૂઆત ક્યાં કરે તો કે ઘરથી જ કરે બરાબર એ ઘરમાં જો પેલા એને શીખવાડે બા બોલતા શીખવાડે પછી કે દાદા જય શ્રી કૃષ્ણ જે જે કરો એવું બધું નાના બાળકને નાનપણથી શીખવાડવામાં આવે કે એને ઘરની અંદર જ એની શાળા શરૂ થઈ જાય એટલે પ્રથમ શાળા શું કહેવાય ઘર કહેવાય કે સારું પૌષ્ટિક જમવાનું મોટું થાય બાળક એને યોગ્ય ખોરાક આપણે આપીએ બરાબર ને પછી એને કોણ આપણું છે મમ્મી પપ્પાને ઓળખતા શીખી જાય બાળક કે અમારા મમ્મી છે પપ્પા છે દાદા દાદી છે એવી રીતના ઘરના સભ્યોને પેલા ઓળખતા શીખે ઘરના સભ્યો આપણું કુટુંબ કહેવાય કુટુંબ એટલે જેની સાથે આપણે ઘરમાં રહેતા હોઈએ તે કુટુંબના બે ભાગ છે એક તો સંયુક્ત કુટુંબ અને બીજું વિભક્ત કુટુંબ કે સંયુક્ત કુટુંબમાં બધા લોકો હોય કાકા કાકી હોય મામા મામી હોય સોરી કાકા કાકી હોય દાદા દાદી હોય મોટા ભાઈ બહેન હોય મોટા કાકા હોય કાકી હોય એમના છોકરાઓ હોય જેને આપણે પિતરાઈ ભાઈ બહેન કહીએ તો એ આપણું સંયુક્ત કુટુંબ કહેવાય જે પરિવારની અંદર ફક્ત એટલે કે ખાલી મમ્મી પપ્પા અને એના સંતાનો જેવી રીતે કે આપણા ભાઈ બહેન રહેતા હોય તેને વિભક્ત કુટુંબ કહેવાય એ નાનું કુટુંબ અને સંયુક્ત કુટુંબ કેવું હોય મોટું હોય બરાબર ને તો કુટુંબમાં આપણને શું શીખવા મળે છે ત્રીજો મુદ્દો છે કુટુંબમાં આપણને સમૂહ જીવનની ભાવનાના સંસ્કાર મળે છે સમૂહમાં જીવવાનું અને એકબીજાને ભાવનાના સંસ્કાર મળે છે સમૂહમાં જીવવાનું એટલે બધાએ સાથે મળીને જીવવાનું એટલું જીવવાનું નહીં અને પોતાને શીખવાડે છે કે આપણો નાનો ભાઈ પડી ગયો હોય અથવા તો કોઈને વાઈ ગયો હોય તો આપણને કેવી લાગણી થાય ઓર એ મારા ભાઈને લાગી ગયો છે અથવા તો મારી દીદીના જે બચ્ચા નથી તો આપણે એવું કહીએ ને તો એ આપણી સમૂહ ભાવના છે આપણને એમાંથી આપણા કુટુંબમાંથી સંસ્કાર મળે છે હું આ તો મારા મમ્મી થાકી ગયા છે તો મમ્મી આજે તમે રસોઈ નહીં બનાવતા હું જે છે એ જમી લઈશ તો એવી આપણામાં સંસ્કાર ક્યારે આવે આપણામાં સારા ગુણ ક્યારે આવે તો કે જે આપણા કુટુંબમાંથી આવે એકબીજા માટે આપણને લાગણી હોય આપણે આગળ એ પાઠમાં ઘણું બધું એવું જોયેલું છે પછી આપણે કુટુંબમાંથી શું શીખવા મળે વડીલોને માન આપવું મોટા હોય જેમ કે દાદા દાદી હોય તો આપણે એને થોડા દુકાને બોલાવીએ આપણે કેવી રીતના બોલાવીએ માનથી બોલાવીએ પછી આપણી સખા જેવડા હોય આપણી જમણી જ ઉંમરના હોય આપણા મિત્ર હોય તો એને આપણે દુકાને બોલાવીએ મમ્મી પપ્પાની દાદા દાદીની કાકા કાકીની ફોઈ ફુવાને આપણે માનથી બોલાવીએ છીએ તમે કઈ બોલાવશો જ્યારે આપણા મિત્રને આપણે આપણી સરખી ઉંમરના હોય એની સાથે આપણે મસ્તી કરીએ એને દુકાને આપણે બોલાવીએ તો આવું બધું આપણને કોણ શીખવાડે કુટુંબ શીખવાડે પછી સંયુક્ત કુટુંબમાં બાળકોને દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી મોટા કાકા મોટા કાકી નાના કાકા હોય પપ્પાથી નાના ભાઈ હોય તો નાના કાકા થાય નાના કાકી હોય અથવા તો મોટા ભાઈ બહેન હોય વગેરે સાથેનો વ્યવહાર અને લાગણી ભર્યો સંબંધનો લાભ આપણને મળે છે જો આપણા કુટુંબમાં આપણે અથવા તો આપણા કોઈ ઘરનું સભ્ય બહાર ગયું હોય દાદા દાદી તો આપણા માટે કંઈક ને કંઈક લઈ આવે છે તો એ શું છે એ આપણી સાથેનો વ્યવહાર છે દાદા દાદી દાદી કે કરી મારા દીકરાને લાગી ગયું એવું કોણ બોલે દાદા દાદી જ બોલે કારણ કે એને આપણા માટે ખૂબ જ વહાલ હોય આપણા માટે ખૂબ એને હેત હોય એને આપણા માટે લાગણી હોય આપણને તબિયત સારી ન હોય તો બરાબર એ આપણી આપણી સેવા કરતા હોય આપણી આચાર લઈએ તમે શું ખાવું છે એવું બનાવી દઈએ તો આવી બધી લાગણીના સંબંધો છે એ બધું લાભ આપણને મળે જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને તો કાકા કાકી બહાર જાય તો આપણા માટે કંઈક લઈ આવે અથવા તો નાની એવી વસ્તુ લઈ આવે તો પણ આપણે કેવા થઈ જાય રાજી થઈ જઈએ છીએ અને કુટુંબ એ બાળકના જીવન ઘડતરની પ્રથમ શાળા છે બાળકનું ઘડતર કે બાળક
ને કેવું બનશે મજબૂત બનાવો પછી એને સારા એવા સંસ્કાર આપવા એ બધું કોણ આપે છે કુટુંબ બાળકના જીવન ઘડતરની પ્રથમ શાળા કુટુંબ કહેવાય પછી 5 વર્ષના થઈએ અથવા તો 3-4 વર્ષના થાય એટલે આપણને શાળે મોકલે બાળકને મોકલે પણ આપણે સૌથી પહેલા બધું શીખવા ક્યાં મળ્યું હોય ઘરની અંદર કુટુંબની અંદર ત્યારે દાદા કે ભાઈ દાદી કે લખતા વાંચતા તો આપણે સ્કૂલે આવી શીખીએ બરાબર તો આ પાઠ છે કેટલા રે કેટલા આમાં એક રમત છે ચાલો હવે બધા બાળકો પેજ નંબર 136 ઉપર ધ્યાન આપશે પાઠની શરૂઆત કરીશું આપણે આપણે સમજૂતી જોઈ છે બરાબર હવે આવું પાઠની અંદર છે નહીં પણ આપણે સમજીએ કે આ પાઠ શું કહેવા માંગે છે બરાબર ચાલો એક રમત રમીએ તમે આ રમતથી પરિચિત છો બધા વર્તુળમાં ઊભા રહો એક બાળક વર્તુળની વચ્ચે ઊભો રહે હવે તાર વાગશે જ્યાં સુધી તાર વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં ગોળ ગોળ દોડવાનું આપણે સંગીત ખુરશી રમીએ છીએ ને એવી જ રીતે કેટલા કેટલા રમી શકાય જે બાળક કાન વગાડી રહ્યું છે એ અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે સંગીત બંધ કરીએ એટલે મોટેથી કોઈ એક સંખ્યા બોલશે જેમ કે 2-4 અથવા તો 5 જે સંખ્યા બોલે તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે જે બાળકો કોઈ પણ જૂથમાં ન જોડાઈ શક્યા હોય તેઓ એ રમત છોડી દેશે રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય છે જો આ રમત બહુ સેરી છે તમે તમારી ઘરની અંદર મોટું ઘર હોય તો ભલે ફળિયાની અંદર શેરીમાં રમી શકો છો બધા બાળકો એ રાઉન્ડમાં ઉભું રહી જવાનું તાર વગાડવાનું જેમ આપણે સંગીત ખુરશી રમીએ છીએ તેમ જ તેમાં આપણે શું કરતા હતા સંગીત વાગતું બંધ થઈ જાય એટલે ખુરશીમાં બેસી જતા હતા આમાં એવું કરવાનું નથી આમાં એમ કહે કે 2 તો બબેનું જૂથ બનાવી લેવાનું જોડી બનાવી લેવાની બબે જણા એમ કે 5 તો 5-5 છોકરા હોય સાથે જોડાઈ જવાનું એટલે આ એક રમત છે જે બાળક રહી ગયું એ આવો એને રમતમાં રમવાનું નહીં એને પછી બેસી જવું હવે વિચાર કોની કહો આવો રમત વિશે વાત કરીએ તમને જ્યારે જરૂરી સંખ્યાને જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું તમને એમ કીધું કે 4 જૂથ બનાવો તો તમે શું કર્યું ફટાફટ આજુબાજુવાળાને પડખે કહી ગયા ચાલો આપણે 4 જૂથ બનાવી લઈએ પછી તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો તો કે શું આપણે 4 જૂથમાં ન જોડાઈ શકીએ તો આપણે થાય આપણું ધ્યાન નહોતું બરાબર ને કાં તો બીજાને આપણે મિત્રોની સાથે જોડાવા જાય કો પણ રહી જાય એટલે આવો આપણને અનુભવ થાય કે હા હા આપણે આઉટ થઈ જાય તમે કેમ કોઈ જૂથમાં ન જોડાઈ શક્યા કારણ કે તમારું ધ્યાન હતું નહીં અથવા તો તમારે તમારા મિત્રના ગ્રુપમાં જોડાવું હતું અને મિત્રએ પોતાનું ગ્રુપ બનાવી લીધું હતું જૂથ બનાવી લીધું હતું તો તમે રહી ગયા શાળામાં તમને કોની સાથે વધારે ગમે શા માટે તો કે શાળામાં જે મારા સંકોચ મારા પાડોશના રહેતો જે મિત્ર છે તે મારી સ્કૂલમાં જ ભણે છે તો મને એની સાથે વધારે ગમે છે શું કામ ગમે કે કાલે ધારો કે સ્કૂલમાં આપણે કંઈક ભૂલી ગયા અથવા તો સ્કૂલે ન ગયા તો આપણા મિત્ર પાસેથી આપણે બધી માહિતી મેળવી લઈએ છીએ અને આપણે જે ભણવાનું હોય તે પણ આપણે સાથે બેસી લેસન કરી શકીએ બરાબર ને તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે તો આપણને ગમે નહીં એકલા રહેવું કોઈને ગમે ન ગમે આપણે કહેવાય છે ને એકલ ખાવું એકલ રમવું એકલ ભમવું ઈસ એવા કર્મ ને નક્કી કરીશ એટલે વિધાતાને પણ બાળકો એવું કહે છે નાના નાના બાળકો છે ને વિધાતાને કહે કે હે ભગવાન અમારે એકલું રહેવું પડે એકલું જમવું પડે એવા અમારા કર્મ ક્યારે લખતો નહીં આ એક સરસ મજાનું જોડવું છે જે તમે નાના હતા ત્યારે ગાયું હશે હવે ચાલો પેજ નંબર 137 જુઓ જો એમાં ચિત્ર આવ્યું છે ફોટાનું છે ને એ પણ આને જોતા જજો નો આપણે બધા એકલા રહેવાને બદલે લોકો સાથે રહેવાનું વધારે પસંદ કરીએ છીએ જો જે હમણાં આપણે સમય એવો હતો કે એકલું રહેવાનું થતું ઘરમાં ઘરમાં રહેવાનું તો આપણને ગમતું નહોતું આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર ફોટામાં સાથે દિવ્યા અને માનવ છે જો જો એ પરિવાર છે ને પપ્પાનું નામ દેવેન્દ્ર છે મમ્મી જે છે ને ડ્રેસ પહેરેલો ચોટલો વાળી જો કા એનું નામ મંજુલા છે પછી આ એમની દીકરી છે એનું નામ છે દિવ્યા અને આ એમનો બંનેનો દીકરો છે તો એનું નામ છે માનવ આ બે ભાઈ બહેન છે આ પતિ પત્ની છે એટલે આ બેના મમ્મી પપ્પા થયા બરાબર ને તો આ એક નાનું કુટુંબ છે જુઓ આ બધા લોકો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે જોડાયેલા હશે તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ
શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે આપણે વિચારાય ને અમારા ઘરમાં મમ્મી પપ્પા ને અમે ભાઈ બહેન છે તો બધાના ઘરમાં એવું હશે ના બધાનો પરિવાર એક સરખો હોતો નથી કોઈના પરિવારમાં ફેફા સાથે રહેતા હોય કોઈના પરિવારમાં એના કાકા સાથે રહેતા હોય ઘણો સંયુક્ત પરિવાર હોય તો દાદા દાદી પણ સાથે રહેતા હોય તો ચાલો આપણે થોડા પરિવાર વિશે વાત છે અહીંયા બધા અમુક અમુક ના પરિવારના ઓળખાઈ ગઈ છે અને એની વાત કહેલી છે જે આપણે યાદ રાખવાની છે સીતા સુરતમાં રહે છે તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે જો સીતા છે એ સુરત શહેરમાં રહે છે તેમના વડીલો એટલે પૂર્વજોનું મકાન દાદા દાદી એ બનાવ્યું એમ વડીલોના મકાનમાં રહે છે તેના દાદા દાદી નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે મકાન બે માળનું લાગે છે જુઓ તો જેમ કીધું ને પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે બીજા ભાગમાં તેના કાકા તેમના ત્રણ બાળકો સાથે રહે છે સીતાના કાકી થોડા મહિના પહેલા જ મૃત્યુ પામ્યા તો હવે સીતાનો પરિવાર કયો તમને એમ પૂછે કે સીતાના પરિવારમાં કોણ કોણ છે તો આપણે શું લખવાનું આવશે બરાબર હવે પેજ નંબર 138 જુઓ એટલે સીતાનો પેરેગ્રાફ આપણે આખો જોઈ લઈએ